બનાસકાંઠા જિલ્લાના ભીલડી પોલીસ મથકના કર્મચારીઓ પર શેરગઢ ગામે બુટલેગરોએ હુમલો કરતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે। બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ગંભીર રીતે કથળી રહી છે। જિલ્લામાં પોલીસ પર હુમલાના બનાવો વધી રહ્યા છે। થોડા સમય અગાઉ દાંતીવાડાના નાંદ્રોડા ગામે દારૂ પકડવા ગયેલા પોલીસ કર્મીને બુટલેગરોએ દારૂ પીવડાવી માર માર્યો હતો અને ત્યારબાદ હવે ભીલડી પોલીસ પર બુટલેગરોનો હુમલો થતા ખુદ પોલીસની સુરક્ષા પર સવાલ ઉભા થયા છે। જેમાં ભીલડી પોલીસના કર્મચારીઓ લાખણી તાલુકામાં આવેલ શેરગઢ ગામે બુટલેગર અજમલજી ઠાકોરના ખેતરે રેડ કરવા ગયા હતા અને પોલીસે વિદેશી દારૂની 6 પેટી જેટલો જથ્થો ઝડપી કાર્યવાહી કરી રહ્યા હતા। તે સમય દરમિયાન અજમલજી અને તેના 2 ભાઈઓએ કોન્સ્ટેબલ ખુમાજી પર ધાર્યા વડે હુમલો કરતા તેઓને બચાવવા જતા કોન્સ્ટેબલ અર્જનભાઈના જમણા હાથે ધાર્યાના ઘા વાગતા ગંભીર ઇજા થવા પામી હતી। જ્યારે હુમલો કર્યા બાદ ત્રણેય શખ્સો ફરાર થઈ ગયા હતા। જ્યારે ઇજાગ્રસ્ત પોલીસ કોન્સ્ટેબલ અર્જનભાઈને સારવાર માટે ભીલડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવેલ। છેલ્લા કેટલાક દિવસોથી બનાસકાંઠા જિલ્લામાં પ્રોહિટ ડ્રાઈવ ચાલુ છે અને આજે ભીલડી પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળી હતી કે એક અજમલજી કેશાજી ઠાકોર છે એને પાસે વિદેશી દારૂના જથ્થા છે અને પોલીસની ટીમો જ્યાં રેડ કરવા માટે ગઈ તો ખેતરમાંથી 6.5 પેટી વિદેશી દારૂ મળી અને એના પછી જે આરોપીઓ છે જેમાં અજમલજી કેશાજી ઠાકોર, વિક્રમજી સાવધાનજી ઠાકોર અને બાલાજી સાવધાનજી ઠાકોર એ ત્રણેય જણા મળીને ધારિયા અને લોખંડના હથિયાર જે લઈને આપણા પોલીસ સ્ટાફ ઉપર જીવલેણ હુમલા કરેલ છે અને એમાં પોલીસ કોન્સ્ટેબલ અર્જનભાઈ ચૌધરી છે એને ઈજા થઈ છે। અત્યારે એ ભીલડીમાં હોસ્પિટલમાં દાખલ છે અને એની તબિયત સારી છે અને પોલીસની ટીમો આરોપીઓને પકડવા માટે કોમ્બિંગ કરી રહી છે અને ટૂંક સમયમાં ગુનેગારોની ધરપકડ કરવામાં આવશે। કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે સંજય સિંહ રાઠોડ, ડીસા।